નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું વનરાજ ગોસાઈ આપનું સ્વાગત કરું છું. આજે આપણે જે જાહેર મેળાવડામાં ફાયર બ્રિગેડની સેવા કઈ રીતે મેળવવી, ફાયર બ્રિગેડની સંસ્થાને કઈ રીતે અરજી કરવી, બરાબર, એનો પત્ર આપણે શીખવાનો છે. બરાબર, સરકારી વિભાગો અને જાહેર ઉપયોગી સેવાઓમાં એસપીસીસીમાં જે આપણે પત્ર વિભાગ આવે છે, બરાબર, તો આજે આપણે ફાયર બ્રિગેડને પત્ર કઈ રીતે લખવો, અરજી કઈ રીતે લખવી, બરાબર. આ પત્ર છે એ સરસ્વતી સંસ્થાન દ્વારા લખવામાં આવે છે, બરાબર, જેનું સરનામું છે 22 અણમોલ કોમ્પ્લેક્સ, માનવ મંદિર પાસે, મેમનગર, અમદાવાદ 38-0052. 25 એપ્રિલ 2017 ના રોજ પત્ર લખાયેલો છે, બરાબર. ફોન નંબર છે 079-079, અમદાવાદનો એસટીડી કોડ છે 2676, છેલ્લા 4 આંકડા આપણે દર્શાવવાના નથી. વેબસાઇટ છે sarassansthan.com, બરાબર છે. પત્ર આપણે કોને લખવાનો છે, તો કે ફાયર બ્રિગેડ વિભાગને, બરાબર. ફાયર બ્રિગેડ વિભાગના વડાને ચીફ ફાયર ઓફિસર કહેવામાં આવે છે, તો ચીફ ફાયર ઓફિસર શ્રી સંબોધન કરવાનું છે. મેમનગર ફાયર સ્ટેશન, મેમનગર, અમદાવાદ 38-0052. આપણો વિષય છે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે, બરાબર. હવે પેલા તો જાહેર મેળાવડો કોને કહેવાય, જ્યારે મોટી સંખ્યામાં કોઈ એક સ્થળે માણસો ભેગા થવાના હોય તો એને જાહેર મેળાવડો કહેવાય, બરાબર છે. જેમ કે આપણે જન્માષ્ટમી ઉપર જે આનંદ મેળો થતો હોય છે, બરાબર, તો એ જાહેર મેળાવડો કહેવાય. પછી કોઈ જાહેરમાં એક્ઝિબિશન હોય, બરાબર, કે કોઈ પ્રદર્શન ગોઠવું હોય, કે પછી કોઈ સ્ટોલ નાખ્યો હોય, બરાબર, અને ઘણી બધી માત્રામાં માણસો એકઠા થવાના હોય તો એ જાહેર મેળાવડો કહેવાય, બરાબર. પછી તો કે આપણે લોક ડાયરો હોય છે, લોક ડાયરામાં પણ ઘણા બધા માણસો ભેગા થાય છે, તો એ જાહેર મેળાવડો કહી શકાય છે. ત્યારબાદ તો કે કથા હોય છે, ભાગવત સપ્તાહ હોય છે, પારાયણ હોય, બરાબર, કે પછી કથા હોય, ત્યારે પણ માણસો ઘણું બધું ભેગું થાય છે, તો જાહેરમાં ઘણું બધું માણસો ભેગું થાય તો એને જાહેર મેળાવડો કહેવાય છે, બરાબર. સંબોધન છે, સાહેબ શ્રી, અમારી સંસ્થાએ તારીખ 12મી મે 2017 ના રોજ ધોરણ 12 પછીના અભ્યાસક્રમના વિકલ્પો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ચાલતા અભ્યાસક્રમો વિશે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ હેતુથી એક સંમેલનનું આયોજન જીએમડીસી મેદાન ઉપર કરેલ છે, બરાબર. શું કીધું છે કે અમારી સંસ્થા છે, અમારી સંસ્થા કઈ, સરસ્વતી સંસ્થાન, એને શું કહ્યું છે, તારીખ 12મી મે 2017, બરાબર, તમે ફાયર બ્રિગેડને પત્ર લખો, તમારે જ્યારે ફાયર બ્રિગેડની સેવા જોઈએ છે તો એ તારીખ લખવી જરૂરી છે. એટલે અહીંયા આપણે કીધું છે ક્યારે સેવા જોઈએ છે, 12મી મે 2017 ના રોજ. શું કહ્યું છે, તો કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓના, બરાબર, ધોરણ 12 ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના વિકલ્પો, બરાબર, અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હોય 12 પછી શું કરાય, તો કે 12 પછી કેવા કેવા અભ્યાસક્રમો થાય એના વિકલ્પને પસંદ કરવા, કારણ કે 12માં પછી વિદ્યાર્થી કોલેજમાં આવી જતો હોય છે, તો કઈ કોલેજ પસંદ કરવી, કોલેજમાં કયા કોર્સમાં જોઈન થવું, બરાબર, કયો કોર્સ કરવો, કયો ન કરવો, તો આવી અવઢવ વધારે હોય છે, બાળકની ઉંમર નાની હોય, એટલા માટે તો કે સારું માર્ગદર્શન મળી રહે એટલા માટે આ લોકોએ શું કર્યું છે, તો કે જીએમડીસી ગ્રાઉન્ડ, જે જીએમડીસી ગ્રાઉન્ડ છે એમાં
તો કે બધી જ ગુજરાતની જેટલી યુનિવર્સિટીઓ છે, કોલેજો છે, એ ગ્રાઉન્ડમાં પોતપોતાના સ્ટોલ નાખીને બેસશે. બરાબર, તમે જુઓ, આપણે દર વર્ષે રાજકોટ આ રીતનું આયોજન થાય છે, શાસ્ત્રી મેદાનમાં. તો કે રાજકોટની જેટલી કોલેજો હોય છે, એ કોલેજો પોતપોતાના સ્ટોલ નાખીને બેસે છે. ટૂંકમાં વિદ્યાર્થીને શું ફાયદો થાય? કે વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન એક જ જગ્યાએ મળી રહે. ઓલું શું થાય, તમારે દરેક કોલેજે જવું પડે, ત્યાં મળવું પડે, કે સલાહકાર હોય તો સલાહ લેવી પડે, કયા કોર્સમાં જોડાવું ન જોડાવું, વળી બીજી કોલેજે જાઓ, એક કોલેજથી બીજી કોલેજ કેટલા કિલોમીટર દૂર હોય, આવી 4-5 કોલેજ તો આખા દિવસમાં માંડ તમે ફરી શકો. ઓલું શું થાય, એક જ જગ્યાએ બધી કોલેજો છે, એટલે તમને જ્યાં સારું લાગે, જ્યાં તમને ગમે, ત્યાં માર્ગદર્શન લઈ શકો, એવું લાગે તો ત્યાં જે તે કોલેજનું ફોર્મ ભરી શકો, અને ત્યાં ત્યાં તમારી એડમિશનની પ્રોસેસ બધી એક જ જગ્યાએ થઈ જાય. જ્યાં તમને સારું લાગે ત્યાં તમે એડમિશન લઈ શકો, માર્ગદર્શન લઈ શકો, કયા કયા કોર્સ થાય એની જાણકારી ત્યાં જે અનુભવી પ્રોફેસરો હોય એ તમને આપી શકે, એટલે બહુ સારી વસ્તુ થઈ જાય એક જ જગ્યાએ. બરાબર, તો આવું જ આયોજન આ લોકોએ સરસ્વતી સંસ્થાને કરેલું છે. ક્યાં? તો કે જીએમડીસી મેદાન અમદાવાદમાં. બરાબર, કે છે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટેનો આ કાર્યક્રમ હોવાથી બહુ જ મોટી જનસંખ્યામાં, મોટી જનસંખ્યા ભેગી થવાની સંભાવના છે. આખા ગુજરાતમાંથી ટૂંકમાં યુનિવર્સિટી અને કોલેજો આવી છે, અને વિદ્યાર્થીઓ પણ માત્ર અમદાવાદના નહીં, બીજા જિલ્લાઓના આવશે માર્ગદર્શન લેવા માટે. તો બહુ મોટી સંખ્યામાં ટૂંકમાં માણસો ભેગા થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કે છે ઉપરોક્ત કાર્યક્રમમાં તો કે કામ ચલાવ ધોરણે લીધેલો, કામ ચલાવ ધોરણે લીધેલો વીજ પ્રવાહ નો ઉપયોગ થશે. કારણ કે ગ્રાઉન્ડમાં તો કે કાંઈ સુવિધા ન હોય, જે ટેન્ટ બાંધા હોય અને જે સીધું થાંભલેથી વીજ કનેક્શન લીધું હોય, એટલે કે છે કામ ચલાવ ધોરણે ઉપયોગમાં લીધેલો વીજ પ્રવાહ હશે. બીજું કે કાપડનો મોટો મંડપ બાંધવામાં આવેલો હશે. જનરલી તમે જો મંડપ સર્વિસના જે વાયરોની બધું ઉઘાડા હોય, બરાબર, જે મંડપ બાંધેલો હોય, મંડપ કાપડનો હોય, જો જરા કઈ શોર્ટ સર્કિટ થાય તો તરત આગ લાગી જાય, અને કાપડ હોય એટલે ઝડપથી આગને પકડે, ટૂંકમાં મોટી જાનહાનિ થવાની સંભાવના વધી જાય. બરાબર, જો આગ લાગે પછી તમે ફાયર બ્રિગેડને ફોન કરો તો બહુ મોડું થઈ જાય. બરાબર, એના કરતા તો કે તાત્કાલિક ધોરણે ન્યા એક દિવસ માટે જો ફાયર બ્રિગેડના જે લાઈવ અંબાથી ત્યાં રાખવામાં આવે તો શું થાય કે દુર્ઘટનાને ટાળી શકાય. એટલા માટે કે છે એક જ સ્થળે મોટા મેળાવડાને લક્ષ્યમાં રાખીને સલામતીના પગલા રૂપે તારીખ 12 મે 2017 ના રોજ શું કે છે સવારના 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી સ્થળ ઉપર ફાયર બ્રિગેડની સેવાઓ આપવા નમ્ર વિનંતી છે. કારણ કે આટલું મોટું આયોજન છે અને મંડપ છે એ કાપડનો હશે, કામ ચલાવ ધોરણે વીજ કનેક્શન લીધું હોય, કેટલી બધી લાઈટો હોય, બરાબર, અંદર પંખા મૂકેલા હોય, ક્યાંક ને ક્યાંક જો થોડું કોઈ ચૂક થાય તો શોર્ટ સર્કિટને લીધે આગ લાગવાની શક્યતા વધી જાય, અને પછી જો તમે ફાયર બ્રિગેડને ફોન કરો તો શું થાય, મોડું થાય, જાનહાનિ થાય. એટલે કહે છે કે ભાઈ અમને હાજરમાં એક દિવસ સવારના 8 થી સાંજના 8 સુધી હાજરમાં ફાયર બ્રિગેડની સેવા આપો, જેથી કરીને કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય. બરાબર, કે સીધું એક્શન લેવું હોય તો લઈ શકાય. અમદાવાદ શહેરના લોકો કુદરતી આફતો અને દુર્ઘટનાઓ વખતે ફાયર બ્રિગેડે આપેલી સેવાઓની નોંધ લે છે. શું કરે છે? સેવાઓની નોંધ લે છે. કોણ? તો કે અમદાવાદ શહેરના લોકો. બરાબર, નાગરિક સલામતી ની ફરજો બદલ તેઓ સદા આપના ઋણી છે. બરાબર, આપનો વિશ્વાસુ મૌલિક તન્ના, પ્રબંધક સરસ્વતી સંસ્થાન. બરાબર, આ રીતનો પત્ર છે,
જ્યાં જ્યાં આપણે અન્ડરલાઈન કરી છે બરાબર, એક તો આ તારીખ છે, તારીખ ફરજિયાત પત્રમાં બતાવવી પડશે. પછી તો કે સંબોધન સાચું હોવું જોઈએ, ચીફ ફાયર ઓફિસર, ફાયર બ્રિગેડને પત્ર લખો તો ચીફ ફાયર ઓફિસરને સંબોધન કરીને લખવાનું છે બરાબર. કઈ તારીખે મેળાવડો થવાનો છે બરાબર, એ તારીખ દર્શાવવાની છે બરાબર. કઈ જગ્યાએ, તો કે જીએમ ડીસી મેદાન ઉપર થવાનો છે બરાબર. સેના માટે, તો કે વિજ્ઞાન સાયન્સના, ટૂંકમાં વિજ્ઞાનને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે થવાનો છે આ કાર્યક્રમ બરાબર. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થશે બરાબર. પછી કામ ચલાવ ધોરણે, તો કે મંડપ બાંધેલા હશે અને વીજ પ્રવાહ લીધેલો હશે. મંડપ છે એ કાપડના હશે તો દુર્ઘટનાની સંભાવના વધી જાય છે, એટલા માટે 12 મે 2017 ના રોજ સવારના 8 થી સાંજના 8 એટલે કે 12 કલાક સુધી ફાયર બ્રિગેડની સેવા આપવાની વિનંતી કરે છે બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ પત્ર છે એમાં જેટલા મુદ્દા છે એ તમે જે પત્ર લખો એમાં આવરી લેવાના છે બરાબર. તમે કદાચ અમદાવાદની છે કે બીજું કોઈ સિટી લખી શકો, પણ જો પત્રમાં જે તે સિટી કીધું હોય તો એ જ લખવું પડશે. પત્રમાં જો સરનામું આપ્યું હશે તો એ જ સરનામાનો ઉપયોગ કરવો પડશે. જો ન આપ્યું હોય તો તમે તમારી રીતે પત્ર લખી શકો છો બરાબર. સંસ્થાનું નામ બદલાવી શકો, શહેરનું નામ બદલાવી શકો છો, બીજી માહિતી બદલાવી તો બદલાવી શકો છો બરાબર. અહીંયા જન્માષ્ટમીનો મેળો પણ કહી શકો તમે. પણ જે મુખ્ય મુદ્દા છે એનો સમાવેશ પત્રમાં થઈ જવો જોઈએ. નમસ્કાર.